વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારો પણ દરિયામાં ગરકાવ થવાની તૈયારીમાં હોય તેવું લાગી રહ્યું છે. વરસાદના આગમન પહેલા દરિયો ગાંડો તૂર બન્યો છે. હાલ દરિયાઈ પ્રોટેક્શન વોલના અભાવે કાંઠા વિસ્તારો દરિયામાં ગરકાવ થઈ રહ્યા છે. પ્રોટેક્શન વોલનો નિર્માણની માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે. વલસાડના દાંતી ગામ જેવી પરિસ્થિતિ નારગોલ ગામના બંદર વિસ્તાર ઉપર પણ ઉદ્ભવી છે. તેમ ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારોમાં પણ એવી જ સ્થિતિનું નિર્માણ થયું છે. દરિયાની ભરતીનું પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા સ્થાનિક માછીમારો બેહાલ બની ગયા છે. ગત બે દિવસથી દરિયાના મોજા તોફાની બની રહેતા પાણી આ વિસ્તારમાં ફરી વળ્યા હતા. વર્ષો જૂની દરિયાઈ પ્રોટેક્શન વોલની માંગણીને લઈને સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. દરિયો દિવસે ને દિવસે કિનારા ઉપર કબજો જમાવટ કરતા કિનારો હાલ ગાયબ થઈ ગયો છે. કસ્ટમ વિભાગની ઓફિસ પણ દરિયામાં ગરકાવ થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. વીજળીના પોલ અને મીઠા પાણીનું બોરિંગ પણ દરિયામાં ગરકાવ થઈ જતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. વીજળીના પોલ દરિયામાં ધરાશાયી થતા લોકો પ્રોટેક્શન વોલની ઉગ્ર માંગણી કરી રહ્યા છે. સરકારની સહાય કંઈ મળતી નથી. અમે રેતીના ઊંચા મૂકેલા તે બધા ધોવા નીચે ધોવા એને બધા નીચે પાણીમાં ઘસી ગયા. ત્યાં હજુ ભટ્ટીનો એકદમ પાણી ઉઠી આવ્યું ને આખા વિસ્તારમાં પસરી ગયું પાણી ને ગામમાં પહેરી જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. તો અમને સરકાર કંઈ સહાય આપે એવી કંઈ અમે અપીલ કરીએ. દરિયાનું ધોવાને કારણે અમારા છોકરાઓ તણાઈ ગયા છે. અમારું કોર્નરમાં મચ્છીનું સેન્ટર છે. આજે બે દિવસમાં આવી તૂટવાની કગાર પર છે ને માછી લોકોને આટલે બહુ કપરી પરિસ્થિતિ છે. કેમ કે દરિયાની સપાટી કરતાં અમારું ગામ 10 ફૂટ નીચું છે. જો આ ટેકરાવાળો ભાગ જો તૂટી જાય ને તો અમારું ગામ બી બધું તૂટી જાય. દાટી ધોલાય કપવાડા બાજુ એ તૂટેલું છે. 4 કિલોમીટર દરિયા કિનારે ઘૂસી ગયો છે. એવી રીતે અમારા ગામમાં બી આવી પરિસ્થિતિ સર્જાયેલી છે. તો સરકારને એવી કે અમારા માટે આ સેફ્ટી વોલની રજૂઆત છે એના પર ધ્યાન આપી ને જલ્દીથી જલ્દી થાય એવી અમારી આશા છે.